विद्यार्थी प्रकरण 15 संभावना उदाहरण 3 उदाहरण 3 એવું કહેવા માંગે છે કે ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ આપણને ખ્યાલ છે આ પ્રકારનો આપણે પાસો જોયો છે આ પ્રકારનો પાસો જે આપણે સાપ સીડી વખતે રમતા હોઈએ છીએ વખતે પાસો કરો ફેંકતા હોઈએ છીએ એમાં આ એની 6 બાજુ હોય છે એ પાસાની 6 બાજુ હોય છે અને એક બાજુ પર એક પછી 2 3 4 5 6 એમ અંકો અંકિત કરેલા હોય છે તો ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે પાસાને આપણે એકવાર ફેંકીશું તો એ પાસા પર અંકિત કરેલી સંખ્યા 1 2 3 4 5 અને 6 છે તો એ 1 2 3 4 5 અને 6 પૈકી કોઈ એક સંખ્યા આવવાની છે પરંતુ આપણે કઈ સંખ્યા આવવાની છે એ આપણને ખ્યાલ હોતો નથી તો એના માટે આપણે પાસો જ્યારે એકવાર ફેંકીએ છીએ ત્યારે આપણે 6 પરિણામો વિશે કહી શકીએ છીએ તો અનુમાન લગાવી શકીએ છીએ કોઈ એમ કે કોઈ 1 આવશે કોઈ 2 કોઈ 3 કોઈ 4 એટલે પરિણામ આવવાની શક્યતાઓ કેટલી થઈ 1 2 3 4 5 ને 6 તો કુલ પરિણામો આપણે મળવાની જે શક્યતા છે કેટલી થાય 6 હવે આપણે વાત કરીએ પહેલો ભાગ પૂરો પાસા ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી બરાબર છે અહીંયા આપણે એની સંભાવના કેટલી 4 કે ત્યારથી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી આપણે આ બે સંભાવનાઓ શોધવાની છે સંભાવના શોધવા માટે આપણે પહેલા જ કહ્યું કે ઘટના ઈના પરિણામ સાનુકૂળ પરિણામ અને નીચે એના છેદમાં આપણે શક્ય પરિણામ બંનેનો આપણે ભાગાકાર લેવાનો છે અથવા ગુણોત્તર લેવાનો છે હવે જો અહીંયા પાસાને એકવાર ફેંકીએ છીએ તો આપણને કુલ શક્ય પરિણામો કેટલા મળ્યા 6 યાદ રાખો કેટલા મળ્યા છે 6 કયા કયા 1 2 3 4 5 ને 6 આ મળવાની શક્યતા છે એટલે પાસો ફેંકવાના કુલ શક્ય પરિણામો આપણે વિચારીએ છીએ કેટલા વિચારીએ 1 2 3 4 5 ને 6 વિશે વિચારી શકીએ એટલે કુલ જે શક્ય પરિણામો છે કેટલા થાય 6 થાય હવે ઘટના ઈ આપણે કહીએ પરંતુ પહેલો જે પ્રશ્ન છે આપણા માટે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી તો જો આપણે ઘટના ઈ કરીએ અને જો બે ટપકો કરેલો છે તમે એવું પણ લખી શકો છો પાસા ઉપરના પૃષ્ઠ પર 4 કરતાં મોટી સંખ્યા મળે તે ઘટનાને ઈ કહીએ તો એવું કરીને પણ લખી શકો છો પણ મેં થોડું ટૂંકમાં લખ્યું છે ઘટના ઈ કરીને બે ટપકા છે એનો મતલબ એવો થયો કે આ ઘટના ઈ છે એવું કહેવા માંગે છે તો ઘટના ઈ 4 કરતાં મોટી સંખ્યા મેળવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પાછા પર કેટલી સંખ્યાઓ છે 6 એમાં 4 કરતાં મોટી કઈ બધી 5 અને 6 તો અહીંયા ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામો કયા થયા 4 સોરી 5 અને 6 જો અહીંયા શું કહેવાય છે 4 કરતાં મોટી સંખ્યા તો અહીંયા 1 2 3 4 છે 4 કરતાં મોટી સંખ્યા કેટલી 5 અને 6 તો આના જે પરિણામો છે આપણને મળે છે 5 અને 6 પણ એ પરિણામોની સંખ્યા કેટલી થઈ 1 અને 2 આપણે પરિણામોની સંખ્યા કેટલી મળી 2 લખેલા વિધુ હવે PE બરાબર ઘટના E માટેના સાનુકૂળ પરિણામો એટલે 2 અને શક્ય પરિણામો એટલે કેટલા થાય 6 2 એકા 2 2 અહીંયા 3 એટલે થાય 1 ભાગ્યા 3 તો ઘટના E ની સંભાવના થાય 1 ભાગ્યા 3 જો એ જ પ્રમાણે બીજો જે છે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી આપણે એવું કહી શકીએ કે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના ને આપણે F કહીએ
અથવા તો સીધી સીધું મેં લખ્યું છે ઘટના f એ શું કહેવા માંગે છે એટલે કોગરે લખ્યું કે ચાર કે ચારથી નાની સંખ્યા વડે ચલો ચાર કે ચારથી નાની ચાર કે ચારથી નાની કઈ હશે 1 2 3 4 તો ઘટના f માટે સાનુકૂળ પરિણામો કયા થાય 1 2 3 અને 4 હવે જો કુલ પરિણામો તો 1 2 3 અને 4 કુલ પરિણામો 4 હવે વિચારીએ pf ઘટના f ની સંભાવના તો ઉપર આપણે સૂત્ર લખીએ છીએ f માટેના સાનુકૂળ પરિણામો તો f માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 છેદમાં આપણે એવું લખીએ છીએ શક્ય કુલ પરિણામો કેટલા થાય 6 આપણે છેદ ઉડાડીએ 2 2 2 6 2 ભાગ્યા 3 તો જો આ સંભાવનાનું પ્રકરણ જે છે તે આગળમાં પૂછાય છે એકદમ ઈઝી છે એક બે વાર વિડિયો રિવાઇન્ડ કરી તમે જોઈ લેશો તો સંભાવના વિશે તમને ખ્યાલ આવી જશે તો દાખલો અહીંયા પૂર્ણ થયો હવે જો આ દાખલા વિશેની એક ચર્ચા છે અહીંયા ઘટના E અને ઘટના F આપણે પ્રાથમિક ઘટનાની વાત કરી હતી અગાઉના દાખલો આ દાખલા પહેલા પ્રાથમિક ઘટનાની આપણે વાત કરી હતી પ્રાથમિક ઘટનામાં બંનેના સરખા પરિણામ હોય તો એને આપણે પ્રાથમિક ઘટના કહીએ છીએ અહીંયા જો E અને F એ પ્રાથમિક ઘટનાઓ છે તો આપણે કહીએ ના એનો જવાબ શું થયો કેમ કેમ કે જો અહીંયા E ને કેટલા પરિણામ છે 2 અને F ને કેટલા પરિણામ છે 4 માટે પ્રાથમિક ઘટના નથી એટલે આ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું હવે જો આપણે ઉદાહરણ 3 ની વાત કરીએ ઉદાહરણ 3 પર આપણે હાલ ઉદાહરણ 3 કરીએ એ ઉદાહરણ 3 પરથી ફરીવાર એનું થોડું રિવાઇઝ કરીએ જો ઉદાહરણ 3 માં ઘટના ઈ શું કે 4 કરતાં મોટી સંખ્યા 4 કરતાં મોટી સંખ્યા વિશે આપણે ઉપરની જે છે પરંતુ અહીંયા જો ઘટના f શું કે છે 4 કે 4 થી નાની સંખ્યા ઘટના f એવું કહે છે કે 4 કે 4 થી નાની સંખ્યા સમજો જો આ ઘટના f નું ઊંધું લઈએ ઉલટું કરીએ તો ઘટના f 4 કે 4 થી નાની એનું ઊંધું શું બોલે 4 થી મોટી અહીંયા ઘટના f એવું કહે છે જો ઘટના f માં 4 કે 4 થી નાની 1 2 3 અને 4 આવે પણ એનાથી ઉલટું શું થશે 4 કે 4 થી નાની નહીં તેનો મતલબ શું થયો 4 થી મોટી તો જો આથી ઉલટું શું થાય કે ઘટના f એવું બોલે કે 4 કરતો મોટી નહીં ચલો એનાથી ઉલટું શું થાય ઘટના f એવું કહે છે તો 4 કે 4 થી નાની સંખ્યા જે છે એને જો ઉલટી રીતે આપણે બોલવું હોય તો 4 કરતો મોટી નહીં ઘટના f જે છે આપણે કીધું 4 કે 4 થી નાની સંખ્યા આપણા જોડે 6 સંખ્યા છે 1 2 3 4 5 અને 6 આપણને માંગી છે 4 કે 4 થી નાની એટલે કઈ હશે 1 2 3 4 હવે જો આપણે એવું બોલીએ કે 4 થી મોટી નહીં કહેવાય તો 4 થી મોટી નહીં એટલે 5 ને 6 ના ફરીવાર જવાબ શું હશે 1 2 3 અને 4 એટલે ઘટના f 4 કે 4 થી નાની નું ઉલટું બોલવું હોય ઘટના f માટે તો 4 કરતા મોટી નહીં એવું બોલી શકે પરંતુ જો અહીંયા 4 કરતા મોટી સંખ્યા e છે એટલે એનો મતલબ થયો કે જે e છે એ નહીં એમ e કરતો વિરુદ્ધ થઈ ગયું એટલે અહીંયા ઘટના f એ e નહીં એટલે 4 કરતા મોટી નહીં એવું કહેવા માટે છે તો એટલે કે ઘટના f એ e નહીં ને સમાન છે આપણે ઘટના f કહીએ અથવા તો e નહીં ઘટના e નહીં ઘટના e નહીં એટલે 4 કરતા મોટી નહીં તો કઈ હશે ઘટના f નો જ આજે આપણને લખેલું છે વાક્ય એ જ આવશે એટલે કહેવાનો મતલબ એવો છે કે ઘટના f એ e નહીં ને સમાન છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે ના આવ્યો તો ફરી એકવાર ઘટના એ શું કહે છે 4 કરતા મોટી ઘટના ઈ નહીં એમ બોલવું હોય તો 4 કરતા મોટી નહીં ઈ નહીં માટે 4 કરતા મોટી જો ઘટના એમ ઉપર આવીએ 4 કે 4 થી નાની સંખ્યા અને જો બીજી રીતે બોલવું હોય તો 4 થી મોટી નહીં 4 કે 4 થી નાની સંખ્યા પર લેવાની છે આપણે બોલીએ કે 4 થી મોટી નહીં લેવાની તો કઈ આવશે નાની જ આવશે એટલે એને ઉલટી રીતે બોલીએ તો 4 કરતા મોટી નહીં ચાર કરતા મોટી નહીં તો શું છે ઈ નહીં એટલે ઘટના એફ અને આ ઈ નહીં બંને કેવી રીતે સમાન એટલે ઘટના ઈ નહીં ને આપણે ઈ બાર દ્વારા આ ઈ ઉપર
એક લાઈન દોરેલી છે રેખાખંડ જેવું લીટી દોરેલી છે નાનકડી તો ઈ બાર વચ્ચે દ્વારા દર્શાવી શું તો જો પીએફ બરાબર શું થયું પીઈ બાર મતલબ ઘટના એફ ની સંભાવના અને ઘટના ઈ નહીં એની સંભાવના કેવી થશે સરખી થશે કારણ અહીંયા આપણે વાત કરી ઘટના એફ અને ઈ નહીં બંને કેવી સરખી છે એટલે ઘટના એફ અને ઘટના ઈ નહીં ની સંભાવના આપણે સરખી થશે હવે જો વિચાર કરીએ આપણને ખ્યાલ છે કે પીઈ વત્તા પીએફ આપણે ગૌણના દાખલામાં તમે જોઈ 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 વેન કરીને વિડીયો એમાં પી આપણને 1/3 આપેલા હતા પીએફ જે છે 2/3 આપેલા હતા બંનેનો લસાઅ 3 થયો ઉપર સરવાળો સમસ્યાની છે છેદ સરખા છે ઉપર સીધી સીધો સરવાળો કરો 1/2 કેટલા થયા 3 તો 3/3 3 3 કટ થાય ઉડી જાય જવાબ કેટલો આવ્યો 1 એનો મતલબ શું થયો પીઈ વત્તા જો પીએફ ની જગ્યાએ આપણે શું લીધું પીઈ બાર પી બાર બરાબર 1 એનો મતલબ થયો ઘટના ઈ અને ઈ નહીં બંનેનો સરવાળો કેટલો થાય છે 1 યાદ રાખજો એક ખાલી જગ્યા પૂછાય છે પીઈ વત્તા પીઈ નહીં મને યાર ઈ બાર ની જગ્યાએ તમારે ઈ નહીં સરતા પીઈ વત્તા પી અચ્છા ઈ બાર ની જગ્યાએ ઉપર લીધી છે ઈ નહીં બરાબર જવાબ શું આવશે 1 તો જો PE બાર બરાબર PE બાર લીધે એક સૂત્ર બનશે P બાર બરાબર 1 માઇનસ B બાર સોરી અહીંયા P આવશે P બાર બરાબર 1 માઇનસ B E એટલે આ એક ગુણના દાખલામાં મત તો ખાલી જગ્યામાં કામમાં આવશે હવે આ E બાર ને શું કહેવાય છે તો E બાર ની ઘટના E ની પૂરક ઘટના કહે છે તો વિદ્યાર્થી મિત્રો એક આ મહત્વનું આપણે પરિણામ છે 9મા ધોરણમાં લખવાનું હતું તો આ પરિણામ ખાસ યાદ રાખજો કારણ કે એક આખા જગ્યા તરીકે આવે છે પીઈ વત્તા પીઈ નહીં બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય છે આપણને બંનેમાંથી એકની સંભાવના આપેલી હોય પીઈ નહીં ની આપેલી હોય તો પીઈ ની આપેલી હોય એટલે મતલબ કોઈ પણ ઘટનાની સંભાવના આપેલી હોય અને એ ઘટના નથીની સંભાવના ડાયરેક્ટ શોધવી હોય તો આપણે આ સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ બીજું અહીંયા ઘટના ઈ બારને ઘટના ઈ ની પૂરક ઘટના કહીએ છીએ તો આ ટોપિક તમને ખ્યાલ આવી ગયો તો એ પણ તો આપણે અહીંયા ઘટનાની આપણે વાત કરીએ તો બે ઘટનાઓ બીજી વધારાની આવે છે અહીંયા અશક્ય ઘટના આપણે ઘણી વાર વિચારીએ છીએ કે આ વસ્તુ અશક્ય છે કોઈ વાર વિચારીએ કે આ વસ્તુ અશક્ય છે દાખલા તરીકે એક વાત કરીએ કે તમને પ્રશ્નપત્ર 10મા ધોરણનું પ્રશ્નપત્ર એ શીખવું અથવા તમે 9મા ધોરણમાં જે પ્રથમ પરીક્ષા બીજી પરીક્ષા આપી છે એમાં પ્રથમ પરીક્ષા અથવા તો બીજી પરીક્ષાનું પ્રશ્નપત્ર 50 ગુણનું હતું હવે તમને તમારા સરખે અથવા તો તમારા મમ્મી પપ્પા કે કોઈ 50 ગુણો તારે પ્રશ્નપત્ર છે એમાં તારે 51 ગુણ આવશે તમે શું કહેશો આવશે નહીં એમ અશક્ય છે કારણ કે પેપર કેટલા ગુણ હતું 50 ગુણ તો 51 તો કેવી રીતે આવવાના છે આપણને 50 ગુણના પ્રશ્નપત્રમાં કેટલા આવી શકે છે 1 2 3 4 કરીને 50 સુધી આવી શકે છે અથવા તો 0 આવી શકે જો કશું ન લખ્યું તો 0 મળે અથવા તો 0 થી માંડી 50 એમ ટોટલી મળે પણ 51 માર્ક્સ મળે નહીં એટલે આપણે કીધું આ વસ્તુ શક્ય છે બીજી વાત આપણે કહીએ તો કોઈ તમને એમ કહે છે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તમે એમ કહેશો ના સૂર્ય કે પશ્ચિમમાં ઉગે છે ના સૂર્ય પૂર્વમાં ઉગે છે તો આ ઘટના કેવી હતી અશક્ય હતી પછી આપણે આ પાસાની વાત કરી હતી અગાઉના ઉદાહરણ 3માં પાસાની વાત કરી હતી એ પાસામાં આપણે કેટલા અંકો છે 1 2 3 4 5 અને 6 ટોટલી પાસાની જે 6 ભાગ છે એ 6 છે 6 ઉપર વધારાનો કોઈ પણ અંક હોતો નથી તો પાસો આપણે ઉછાળીએ છીએ અને કોઈ એમ કે ભાઈ આના પર આઠ આવશે શક્ય છે ના આપણે કે આ વસ્તુ અશક્ય છે તો આવી બધી જે ઘટનાઓ છે આ જે આપણે પ્રયોગો કરીએ છીએ અને એ પ્રયોગોની અંદર કોઈ એમ કે આવું થશે આવું થશે તો આ બધી ઘટનાઓ કેવી છે અશક્ય ઘટનાઓ છે દાખલા તરીકે મને 10મા ધોરણનું 80 ગુણનું પ્રશ્નપત્ર આવશે તો કોઈ એમ કે 81 ગુણ આવવા અશક્ય ઘટના સૂર્ય પશ્ચિમમાં ઉગો અશક્ય ઘટના એ જ પ્રમાણે માનો કે કોઈ એવું કહે છે તમારા 80 ગુણના પ્રશ્નપત્રમાં 81 ગુણ આવવા સમતુલ પાસાને એકવાર ઉછાળતો 8 મળે એની સંભાવના આ બધા જ જે ઉદાહરણો છે શું અશક્ય ઘટના તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શૂન્ય એની સંભાવના મળે છે જે ઘટના ઉદભવતી જ નથી એની સંભાવના આપણને મળતી જે પ્રયોગ કરીએ છીએ પ્રયોગમાં ઘટના અશક્ય છે ઉદભવવાની જ નથી તો એની સંભાવના શૂન્ય રહે છે આખા જગ્યામાં એક આવે છે આવી ઘટનાને આપણે અશક્ય ઘટના કહે છે તો જે ઘટના ઉદભવી અશક્ય છે તેની સંભાવના શૂન્ય અને એ ઘટનાને અશક્ય ઘટના કહે છે એના ઉદાહરણ
બીજો નંબર કે ચોક્કસ છે આપણને ખબર છે કે આ ઘટના 100% ઉદ્ભવ છે જ દાખલા તરીકે સૂર્યનું પૂર્વમાં ઉગવું આપણને ખ્યાલ છે કે સૂર્ય પૂર્વમાં ઉગવાનો જ છે તો એ ઘટના કઈ છે ચોક્કસ ઘટના છે તો આવી જે ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવતી હોય એવી ઘટનાને આપણે શું કહીએ છીએ ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના કહીએ છીએ અને એની સંભાવના કેટલી છે એક છે તો આવી કેટલીક સંભાવનાઓ છે જે ચોક્કસ ઘટનાઓ દર્શાવતી હોય છે કેટલાક પ્રયોગો છે એમાં કેટલીક ઘટના એવી હોય છે જે ચોક્કસ ઘટનાઓ દર્શાવે છે અને એવી ચોક્કસ ઘટનાઓની સંભાવના કેટલી છે એક છે તો અહીંયા આપણે એ પૂરું થયું હવે જો આપણને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ કોઈ પણ ઘટનાની આપણે સંભાવના લઈએ છીએ આપણને આ સુવિધા થઈ ગયો કોઈ પણ ઘટનાની સંભાવના લઈએ છીએ તો અહીંયા સંભાવના શોધવા માટે ઈ ઓફ ઈ લખીએ છીએ કોઈ પણ ઘટના ઈ હોય તો એની સંભાવના પીઈ આપણે કીધું આપણે હોવા જોઈએ તો એમાં ઈના પરિણામ અને શક્ય પરિણામ યાદ રાખજો અહીંયા ઘટના ઈની સંભાવના માટે ઈના પરિણામ ભાગ્યા શક્ય પરિણામ આ શક્ય પરિણામ જે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા શક્ય પરિણામ તો દરેક ઘટના માટે સરખા રહે છે પણ માનો કે જે ઘટના ઈ છે એ ઘટના ઈના પરિણામ તો અશક્ય ઘટના હોય તો શૂન્ય થઈ તો આની સંભાવના શું હશે શૂન્ય જો આના પરિણામ છે એ પરિણામ કદાચ શક્ય પરિણામથી વધુ આવી શકશે નહીં દાખલા તરીકે આપણે વાત કરીએ પાસો છે પાસા પર કેટલા છે અંક 1 2 3 4 5 અને 6 તો આપણને પરિણામ આવવાની સંભાવના કેટલી છે 6 થી વધારે પરિણામ કોઈ પણ ઘટના હોઈ શકે નહીં માનો કે આપણે એવું બોલીએ કોઈ પાસા પર 1 થી 6 સંખ્યા આવે અથવા તો 1 કરતા 1 અથવા 1 થી મોટી સંખ્યા આવે તો વધુ વધુ કેટલી લેવાની 1 2 3 4 5 6 ઓછા દશાવન નથી એમ પાસાની વાત કરીએ તો પાસા પર 1 2 3 4 5 અને 6 કોઈએ કીધું કે પાસા પર 1 અથવા 1 થી મોટી સંખ્યા આવવાની સંભાવના શોધો તો પાસા પર 1 અથવા 1 થી મોટી જે છે સંખ્યાઓ તો 1 2 3 4 5 6 તો 7 8 9 આવવાની નથી કારણ કે પાસા પર 6 સુધી છે તો આના વધુ મોટું પરિણામ કેટલા થઈ જાય 6 અને નીચે કુલ પરિણામ કેટલા આવશે 6 6 6 કટ કરીએ કેટલો આવશે 1 એટલે વધુમાં વધુ કોઈ પણ ઘટનાની સંભાવના 1 હશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઓછામાં ઓછી કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને વધુમાં વધુ કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી હશે 1 અથવા તો એના બંનેની વચ્ચે અને એટલા જ માટે અહીંયા આપણે લખેલું છે જો અહીંયા લખ્યું છે કે જો કોઈ પણ ઘટના આપણે ઈ લઈએ છીએ તો એની જે સંભાવના છે એ 0 થી મોટી અને 0 ની બરાબર આપણે વાત કરી આ અશક્ય ઘટનાની અનુસંધાને ચોક્કસ ઘટનાના સંધાને આપણે 1 અથવા 1 થી નાની એ કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અથવા 0 થી મોટી 1 અથવા 1 થી નાની હોય છે એ કોઈ પણ ઘટના ઈ ની સંભાવના 0 અથવા 0 થી મોટી 1 અથવા 1 થી નાની હોય છે આગળ જે વિદ્યાર્થી મિત્રો પત્તા નિયમ આપનામાંથી ઘણા લોકોએ કદાચ બાજીના પત્તા જોયા છે એમ ઘણાએ નહીં જોયા તો આપ યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને બાજીના પત્તા જોવા મળશે જે બાજી રમવાના પત્તા આવે છે આપણે બાજી પત્તા તો ગંજીફાની રમત પણ કહેવામાં આવે છે અને કોમ્પ્યુટરમાં બી બાજી પત્તાની ગેમ આવે છે એટલે એમાં આપણને ખ્યાલ છે એને આપણે અહીંયા પત્તા કહીશું એ પત્તા રમવાની જે ટોકડી છે એમાં આપણે ગણીશું તો ટોટલ 52 પત્તા હોય છે કદાચ ઘણા લોકો એવું કહેશે કે એની અંદર જોકર હોય છે પણ જોકર લેવાના નથી જોકર સિવાયના અથવા તો અન્ય બીજા કોઈ લેખિત સ્વરૂપના પત્તા સિવાય આપણે જે રમવા માટે ઉપયોગમાં કરીએ છીએ એવા 52 પત્તા હોય છે હવે 52 પત્તાને તમે જોયેલા છે જે લોકો એ આ પત્તા જોયા છે તો એમાં જો એક જ ભાતના 13 પત્તા હોય એક જ ભાત એટલે મતલબ એમાં 4 સમૂહ 4 ભાત હોય છે કાળી લાલ ચોકડ અને ફૂલ કાળીનું પત્તું આ પ્રમાણે અને એનો રંગ કાળો હોય છે
લાલનું આ રીતે એનો રંગ લાલ હોય છે ચોકટનું આ રીતે ચોકટ જેવો આકાર અને એનો રંગ લાલ હોય છે ફૂલીનું આ રીતે અને એનો રંગ કાળો હોય છે આ પ્રકારના 1 2 3 4 ભાગમાં વિભાજિત કરેલા અને પ્રત્યેક ભાગના તીર બનતા મનુષ્ય કાળીના તીર લાલના તીર ચોકટના તીર અને ફૂલીના તીર હોય છે એમાં કાળી અને ફૂલીના જે પત્તા છે આપણે જોયેલા હોય છે એમાં કાળા રંગના હોય છે જ્યારે લાલ અને ચોકડીના જે પત્તા છે બધા લાલ રંગના હોય છે અહીંયા જો પ્રત્યેક સમૂહને મતલબ કભી આપણે કાળીનું પત્તું જોઈશું તો કાળીના પત્તામાં શું હોય છે એકો બાદશાહ કાળીનો એકો કાળીનો બાદશાહ કાળીની રાણી કાળીનો ગુલામ આ સિવાય 10 9 8 7 6 પંજો ચોકો તીરી અને દૂરી જે આપણે દેશી ભાષામાં બોલીએ છીએ અથવા તો જેને આપણે ઈ કોઈ એની અંદર એકો રાજા રાણી ગુલામ 10 9 8 7 6 5 4 3 અને 2 આ રીતે પત્તા હોય છે એટલે કાળીના એ રીતે પત્તા ફૂલીના એ રીતે ચકટના એ રીતે લાલના એ રીતે ટોટલી પ્રત્યેક કાળીનું ગણીશું તો કાળીમાં જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને તેર પત્તા થઈ ગયા એ જ પ્રમાણે ફૂલીમાં એટલે કાળીમાં તેર ફૂલીમાં તેર લાલમાં તેર ચકડમાં તેર 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 ગુણ્યા ચાર ટોટલ પત્તા વડા 52 પત્તા થાય વિદ્યાર્થી મિત્રો 52 પત્તામાં આપ સમજી ગયા છો કાળીના તેર લાલના તેર ચોકટના તેર ફૂલીના તેર હવે એ જે તેર પત્તાઓ છે એમાં કાળીનું પત્તું અને ફૂલીનું પત્તું બંને કાળા રંગનું હોય છે લાલનું પત્તું અને ચોકટનું પત્તું જેને આપણે ચરકટ પણ શબ્દ વાપરીએ છીએ ચોકટનું પત્તું એ બંને લાલ રંગના હોય છે એ ખાસ છે આ એટલા માટે કે જ્યારે પણ આ પત્તાની રમતનો પ્રશ્ન આવે છે ત્યારે એની અંદર એ પ્રશ્ન ઘણીવાર દ્વિધામાં મૂકી દે છે લાલનો એકો સાંભળજો લાલનો એકો તો ફક્ત એક જ હોય લાલનો એકો ચરકટનો એકો તો ફક્ત એક જ ચરકટનો એકો પરંતુ જો એવો શબ્દ વાપરવામાં આવે કે લાલ રંગનો એક તેમાં બે અર્થ એક લાલનો અને એક ચરકટ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે તમને એવું કીધું કે ભાઈ લાલના પત્તા તો લાલના પત્તા કેટલા છે સોરી આપણે કાળીની વાત કરીએ તો કાળીના પત્તા તો કાળીના પત્તા કેટલા છે તે ફૂલીના પત્તા કેટલા છે તે પણ જો આપણને એવું કહેવામાં કે કાળા રંગના પત્તા તો તે કાળીના અને તે ફૂલીના એમ ટોટલી 26 પત્તા થશે એટલે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા જે કાળી અને ફૂલીના પત્તા કાળા રંગના લાલ અને ચોકડના પત્તા લાલ રંગના હોય છે એ ઉલ્લેખ કર્યો હવે જો પ્રત્યેક સમૂહમાં એકો રાજા રાણી એમ ટોટલી આપણે 13 પત્તા હોય છે આપણે યાદ રાખવાનું હવે જો એ બાજી પત્તામાં તમે જોજો તો કેટલાક ફોટાવાળા પત્તા હોય છે જેના પર મુખ દોરેલું છે જેના પર મુખ મુદ્રાવાળા પત્તા કહે છે મુખ મુદ્રાવાળા પત્તા તેવા કયા છે તો ફક્ત 3 તમે જુઓ એક રાજા રાણી અને ગુલામ તો રાજા રાણી અને ગુલામ તો તમે વિચારો મુખ મુદ્રાવાળા પત્તા આપણે જોવા જઈએ છીએ તો રાજાના કેટલા થશે 4 કાળીનો રાજા ફૂલીનો રાજા લાલનો રાજા અને ચરકટનો રાજા રાજાના 4 રાણીના પણ એ રીતે 4 ગુલામના પણ 4 ટોટલ 52 પત્તામાંથી 4 4 4 12 પત્તા મુખ મુદ્રાવાળા પત્તા છે બાકી બધા એ મુખ મુદ્રા વગરના ઘણીવાર એવું પૂછાય છે ચિત્રવાળા અને ચિત્ર વગરના તો જે ચિત્રવાળા થયા એ કયા થયા 4 નાણી 4 ગુલામ 4 બાદશાહ 12 જે પત્તા થયા એ 12 પત્તા એ ચિત્રવાળા અથવા તો મુખ મુદ્રાવાળા બાકી બધા જો કુલ 52 હતા આપણા કુલ કેટલા હતા 52 અને એમાંથી 12 ચિત્ર વાળા જે થાય તો 40 જે પત્તા છે એ ચિત્ર વગર થાય છે તો આ ખાસ યાદ રાખજો જેથી કરીને આ પ્રકારના દાખલા આવે તો આપણને ખ્યાલ આવે જો તમને એવું પૂછ્યું હોય કે બાદશાહ 52 પત્તાનો ઢગ છે એમાંથી તમે જ્યારે બાદશાહ પસંદ કરો છો તેવા બાદશાહ કેટલા હોય છે 4 આપણને કહે છે બાદશાહ કેટલા હોય છે 4
કાળીનો ચરકટો લલન ફૂલી તો આપણે ખ્યાલ લઈએ છીએ તો એવા દાખલાની અંદર કુલ પરિણામ જ્યારે બધાની રમત આવશે એ બધાની રમતમાં કોઈ પણ દાખલો જ્યારે પૂછાશે ત્યારે શક્ય કુલ પરિણામ કેટલા આવશે જેટલા પત્તાની સંખ્યા છે એટલા પત્તાની સંખ્યા કેટલા છે 52 તો એ શક્ય પરિણામ પત્તાની રમતમાં શક્ય પરિણામ 152 જ આવશે પછી બાદશાહ પસંદ કરી છે બાદશાહ માટેનું પરિણામ લેવાનું તો એવો એક દાખલો આપણે સાઈડમાં મૂકેલો છે સાથે સાથે ઉદાહરણ ચારની વાત કરીશું તો આમાં આપ સમજી ગયા છો હજુ ઉદાહરણ ચાર કે સરખી રીતે ચીપેલા 52 પત્તા અહીંયા જો આ પરિણામ કેવું છે સમસંભાવી છે કારણ કે આપણે સરખી રીતે ચીપ્યા છે કોઈ પૂર્વગ્રહ રાખ્યો નથી અને વ્યવસ્થિત ચીપીને આપણે એમાંથી પત્તું પસંદ કરવું છે એટલે પ્રત્યેક પત્તા મળવાની સંભાવના સરખી લેવાની છે એટલે આ જે પરિણામ છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોપડીમાં એક પત્તું ખેંચવામાં આવે છે આ જે છે સમસંભાવી છે હવે જો એમાં પત્તું એકો યાદ રાખો અને બીજો એકો ન હોય તેની સંભાવના તો પહેલું જ આપણે અગાઉ ઉદાહરણો આપણે 1, 2, 3 ગણ્યા છે પહેલું તો આપણે શું કરવાનું છે પહેલું જ મેઇન કુલ શક્ય પરિણામોની સંખ્યા શોધી લેવાની મેં તમને પહેલા જ કીધું પત્તાની રમત છે તો કુલ શક્ય પરિણામ કેટલા છે 52 તો જો અહીંયા લખ્યા છે કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 છે હવે એના પછી આપણે પહેલી જે ઘટના છે એને ઘટના ઈ કરીને બે ટપકો કરીએ અથવા આપણે એવું પણ કહી શકીએ કે ખેંચેલું પત્તું ઇકો એ ઘટનાને ઈ કહીએ તો ઈને અનુકૂળ પરિણામોની સંખ્યા અથવા તો આ સીધે સીધું લખી દઈએ ઘટના ઈ કરી બે ટકો ખેંચેલું પત્તું ઇકો હોય ચલો ખેંચેલું પત્તું ઇકો બાજી પત્તામાં ઇક્કા કેટલા હોય આપણને ખ્યાલ છે કાળીનો ઇકો ફૂલીનો ઇકો ચરકટનો ઇકો અને લાલનો ઇકો ઇક્કા કેટલા હોય છે 4 તો એ ઘટના ઈ છે એના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ 4 તો અહીંયા આપણે લખીશું 4 ફરી એકવાર ઘટના ઈ કહેતેલું પત્તું એક કોણ ઇક્કા કેટલા હોય છે 4 કાળીનો લાલનો ફૂલીનો અને ચરકટ હવે જો અહીંયા પી ઓફ ઈ એટલે ઘટના ઈની સંભાવના આપણે સૂત્ર લખવાનું નથી સીધે સીધું લખી દેવાનું છે ઉપર શું છે ઘટના ઈ ના સાનુકૂળ પરિણામ ઘટના ઈ ના સાનુકૂળ પરિણામ 4 છે નીચે શક્ય કુલ પરિણામ તો કેટલા છે 52 તો અહીંયા આપણે એને 52 લઈશું આપણને ખબર 4 એકા 4 અહીંયા કટ કરીએ ઉડાડીએ છે 4 એકા 4 નીચે 4 એ 13 ચોક 52 નીચે કેટલા આવશે 13 આવશે બીજો પ્રશ્ન બીજી ઘટના એફ 91 આપણે ઘટના એફ કરી ખેંચેલું પત્તું એકો નથી ચલો એકો નથી તો કયા છે તો આપણને ખબર છે કુલ 52 પત્તા છે કુલ કેટલા છે 52 પત્તા એ 52 પત્તામાંથી આપણે એકો નથી કાઢી દીધો કેટલા પત્તા કાઢીશું 4 52 માંથી 4 કાઢી દઈએ એટલે વધે કેટલા 48 આપણે એ 52 પત્તામાંથી આપણે એકો નથી લેવાનો તો એકના 4 પત્તા કાઢી દીધે એકો નથી એવું જે પરિણામ છે એના સાનુકૂળ પરિણામ કેટલા આવશે તો એકો કાઢી દઈએ 52 પત્તામાંથી 4 એકા તો વધ્યા કેટલા 48 તો એ પરિણામોની સંખ્યા કેટલી આવશે 48 તો અહીંયા ઘટના એફ એને 48 નીચે 52 આપણને ખ્યાલ છે 4 બંનેમાં સામાન્ય અવયવ 4 છે 12 ગુણ્યા 4 નું ખ્યાલ ના હોય અહીંયા 12 ગુણ્યા 4 કરીએ અહીંયા 13 ગુણ્યા 4 12 4 અત્યારે 13 ચોક 52 જે સરખા સરખા છે કટ કરીએ તો એની સંભાવના અહીં 12 ભાગ્યા તો આ જે છે એ જવાબ થઈ તો વિદ્યાર્થી આ પત્તાની રમત વિશે તમને ખ્યાલ આવ્યો છે સાથે સાથે આપણે ઉદાહરણની વાત કરી એ પણ ખ્યાલ આવ્યો છે બીજી અહીંયા એક નોંધ ખાસ અહીંયા શું લખેલું છે એકો હોય અને એકો ન હોય આપણે અગાઉના ઉદાહરણમાં વાત કરી હતી ઘટના ઈ અને ઘટના ઈ નહીં ઈ અથવા ઈ નહીં ની આવડે છે સાહેબ તો અહીંયા એકો હોય
અને જો અહીં ઇકો ન હોય તો અહીંયા જે પ્રથમ ઘટના જે છે એ ઘટના નહીં અને ઇકો ન હોય બંને કેવી થઈ જાય છે સમાન ટૂંકમાં આપણે ઘટના E જે છે એ ઇકો હોય ઘટના F જે છે એ ઇકો નથી તો E અને F ની આપણે વાત કરીએ તો ઘટના F એ ઘટના E નહીં એ દર્શાવે છે તો જો F એ કશું જ F એ કશું જ નહીં E બાર જુઓ F એ શું દર્શાવે છે E નથી F એ E નહીં દર્શાવે છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખી આપે કે F એ E નહીં દર્શાવે છે ટૂંકમાં F બરાબર શું થશે E અને ઉપર આપણે 12 રૂપે E બાર તો ઘટના F ની સંભાવના P F બરાબર આપણે શું લઈશું ઘટના E નહીં ની સંભાવના ઘટના F ની સંભાવના અને ઘટના E નહીં ની સંભાવના સરખી જો અહીંયા P F બરાબર આ રીતે એટલે ઘટના F ની સંભાવના E નહીં ની સંભાવના સરખી થાય તો P F બરાબર ઘટના E નહીં ની સંભાવના હવે જો P E બાર અગાઉ આપણે સૂત્ર લીધું એક ઓછા ઘટના E ની સંભાવના ઘટના E ની સંભાવના એકમાંથી બાદ કરી તો જો ઘટના E ની સંભાવના કેટલી છે અહીંયા થી 1 ભાગ્યા 3 1 ભાગ્યા 3 તો લસા આપણે 13 કાઢીએ છીએ તો અહીંયા 13 ઓછા 1 જો આ કેટલો આવે તો એમાં કઈ છે 12 ભાગ્યા 3 એટલે અહીંયા આપણે આની જગ્યાએ જો આ કરી ગણીએ તો પણ ચાલે છે કારણ કે ઘટના F ઘટના E નહીં બંને સરખી થાય છે તો આપ સમજી લો